બનાસકાંઠાના વાવના ચારડિયાવાસ માળીવાસ વિસ્તારમાં ઘણા સમયથી લો વોલ્ટેજનો પ્રશ્ન છે, જેથી ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણો ચાલુ થતા નથી અને ઓછા વોલ્ટેજના પગલે કેટલીક વાર તો ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણો બળી પણ જાય છે. આ વિસ્તારમાં નવી વીજ ડીપી નાખવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી વીજ વિભાગને જાણ કરવામાં આવતી હોવા છતાં આ વિસ્તારમાં વીજળીનો પ્રશ્ન હલ થયો નથી. અત્યારે આ વિસ્તારમાં ઉનાળા દરમિયાન ગરમી શીતમ વરસાવી રહી છે, તેવામાં વીજળીના અભાવે નાના બાળકો અને મોટી ઉંમરના લોકોની હાલત કફોડી બની છે. આવી કાળઝાળ ગરમીમાં વીજળીના અભાવે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે તેમની આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સ્થાનિકોએ વાવ મામલતદાર સમક્ષ તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા અંગે રજૂઆત કરી છે અને જો ટૂંક સમયમાં તેનું નિરાકરણ નહીં આવે તો વાવ મામલતદાર કચેરી આગળ જ ભૂખ હડતાળ ઉપર ઉતરી જવાની ચીમકી પણ આપી છે. માળીવાસ, હરિજનવાસ અને ચારડિયાવાસમાં ત્રણે વચ્ચે એક જ ડીપી હોવાથી ચારડિયાવાસમાં લાઇટ એકદમ ડીમ પડે છે કે પંખા કે એરકુલર કોઈ વસ્તુ ઉપડતી નથી. બે વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ નિરાકરણ આવતો નથી. બે વર્ષથી સતત અમે અરજી આપવા છું. 22/7/2019 પણ અરજી કરી હતી, એનો કોઈ નિરાકરણ આવ્યું નથી આજ સુધી હતી. એટલે અમે ખુદ આજ સાહેબને વાહના ચારડિયા પરિવારના 20 ભાઈઓ આવી અને હરૂભરૂ સાહેબ શ્રીને અરજી આપેલ છે. આનું નિરાકરણ નહીં આવે તો મામલદાર સાહેબ શ્રી પાસે બેસી અને ઉપવાસ ઉપર ઉતરશું.